हेलो स्टूडेंट, तो आजे एक नवा चैप्टर की बात करशु। चैप्टर नंबर बे, स्थित विद्युत स्थितिमान अने कैपेसिटेंस। आगळनो चैप्टर हतो विद्युत भार अने विद्युत क्षेत्र, बे भाग में। तो शुरुआत में आपणे विद्युत भार ने लगती बधी बातो करी, पछी ना भाग में जे ए विद्युत क्षेत्र छे एने लगती बातो करी। सेम आ चैप्टर पण एम ज छे। शुरुआत में आपणे जे ए स्थितिमान नी वातो करशुं, पछी जे ए आपणे कैपेसिटन्स नी वातो करशुं। चैप्टर नंबर 1 2 अने 3 आम जोजो, चैप्टर नवी नी छे। पहेलो ने बीजो चैप्टर छे ए स्थिर वीजभार माटे नो चैप्टर छे, जे आपणे शुरुआत ना फर्स्ट लेक्चर नी अंदर छे। चैप्टर नंबर 1 ला डिस्कस छे ए करी। तो वीजभार छे ए गतिमान नथी, पहेला ने बीजा चैप्टर। અત્યારે પહેલું અને બીજું ચેપ્ટર છે એમાં ટોટલ આપણે 5 ભૌતિક રાશિ જે મુખ્યત્વે છે આપણે ભણવાના છે, અથવા ભણી કે એમાંની પહેલી હતી એની વિદ્યુત બળ, બીજી હતી વિદ્યુત ક્ષેત્ર, ત્રીજી હતી વિદ્યુત ફ્લક્સ। મુખ્યત્વે આ ત્રણ રાશિ છે મેઇન રાશિની વાત કરું જેને આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર છે કે ભણી। आज चैप्टर के अंदर आप स्थित विद्युत स्थितिमान की बात करशुं अने विद्युत स्थिति ऊर्जा की बात करशुं। स्थित એટલે વીજભાર છે એ ગતિ નથી કરતો, ક્યારેય પણ આમાં વીજભાર છે એ ગતિ નથી કરતો। તો ત્રણ રાશિઓ વિશે છે આપણે ઘણી કે ડિસ્કસ કરી ગયા। આજે જે જોવાના છે એ છે વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિ ઊર્જા। ફર્સ્ટ હાફ પાર્ટ ની અંદર છે એ આપણે વાત કરીશું। અને પછીની વાતો કરશું એ છે કેપેસિટન્સ। એટલે ટોટલ 5 રાશિઓ થઈ, બળ, ક્ષેત્ર, ફ્લક્સ, સ્થિતિમાન અને કેપેસિટન્સ। સ્થિતિમાન પરથી સ્થિતિ ઊર્જા છે એ મેળવશું, બરાબર? ત્રણ ગણી ગયા બે ડિસ્કસ કરી। આ ચેપ્ટર ની અંદર શું કવર કરવાના છીએ? સ્થિતિમાન ની અંદર બિંદુ જ વીજભારના કારણે મળતું સ્થિતિમાન, એક ડાયપોલ છે એનું સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર છે તારું શું, જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ની અંદર જો ડાયપોલ ને મૂકી હોય, આગળના ચેપ્ટર માં જે રીતે ટોર્ક મેળવ્યું હતું સેમ એવું કંઈક, જો ડાયપોલ ને મૂકેલી હોય બાહ્ય વિદ્યુત ક્ષેત્ર માં તો એની સ્થિતિ ઊર્જા છે કેટલી એનું સૂત્ર મેળવું છું। અને પછી બીજી વાતો છે એ સૌ સુવાહક નું વિદ્યુત શાસ્ત્ર જોશું અને ડાયઇલેક્ટ્રિક પદાર્થ છે એ શું છે અને ધ્રુવીભવન શું છે એ ડિસ્કસ કરી અને લિંક છે આપણો ટોપિક અને એને આપણે કેપેસિટન્સ સુધી છે એ લઈ જશું। કેપેસિટન્સ ની વાતો જ્યારે ચાલુ કરીએ ત્યારે આજે છે એ આ જોઈએ। 11th ની અંદર પણ તમે સ્થિતિ ઊર્જા અને સ્થિતિમાન જે એ મેળવી ગયા, હું યાદ કરાવું 11th નું ચેપ્ટર નંબર 6। પૃથ્વીની સપાટી અને એક એમ દળનો પદાર્થ છે એને આપણે વાયુની ઊંચાઈથી Y2 ઊંચાઈ સુધી લઈને જવો, આપણું પ્રારંભિક સ્થાન છે, આ છે આપણું અંતિમ સ્થાન। તો આપણે કઈ કાર્ય કરવું પડશે? શું કામ? પૃથ્વી છે એ હંમેશા કેવું બળ લગાડે? આકર્ષી બળ લગાડે, ગ્રેવિટેશન ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ, આકર્ષી બળ છે। એટલે હંમેશા કોઈ પદાર્થ છે ને આપણે મૂકીએ એટલે ક્યાં આવશે? પૃથ્વી તરફ જ આવશે, હંમેશા છે એ આકર્ષી બળ લગાડે। મારે એને સપાટીથી અથવા તો કોઈ ઊંચાઈથી એક જગ્યાથી બીજી જગ્યા લઈને જવો છે, શું જાતે જશે? આપણે કહેશું ના, જાતે ન જાય, આપણે શું કરવું પડે? કાર્ય કરવું પડે। પણ જો હું પદાર્થને વધારે ઊંચાઈથી ઓછી ઊંચાઈ સુધી લઈને જવો હોય તો મારે કાર્ય કરવું પડે? ના, તો કાર્ય નથી કરવું પડતું। પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ પદાર્થ નીચે ગતિ કરે છે, તો હંમેશા જે ક્ષેત્રબળ છે, ગુરુત્વાકર્ષણ બળ છે,
એના વિરુદ્ધ આપણે છે એ કાર્ય કરવું પડે. ગુરુત્વાકર્ષણ બળ છે નીચે, તો આપણે એના વિરુદ્ધ કોઈ બાહ્ય બળ છે લગાડીને એક સ્થાનેથી બીજા સ્થાને 11th માં આપણે વેગ ભણ્યા હતા. જરૂરી છે હું ડાયરેક્ટ અહીંયા જ લઈને જાઉં? કોઈ બીજા માર્ગે લઈને ગયો હોય તો પેલો બોક્સ છે આમ ફેરવી પછી અહીંયા લઈ આવું તો મારા પ્રારંભિક અને અંતિમ સ્થાન છે એસએમ આ જ છે. તો ત્યાં આપણે 11th માં એક સૂત્ર આવ્યું હતું, તો કરવું પડતું કાર્ય છે આપણે મળ્યું હતું mg y2 minus y1 અથવા તો mgh. આ જે ડિફરન્સ હતો ઊંચાઈનો, જે y2 minus y1 છે એને આપણે h કીધું. આને આપણે કહીએ છીએ સ્થિતિ ઉર્જા. એની પાસે સ્થિતિ ઉર્જા છે. એક તંત્ર હંમેશા જે એવી સ્થિતિમાં રહેવાની કોશિશ કરે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ રહે એવી સ્થિતિમાં રહેવાની કોશિશ કરે. 11th માં આપણે વાત કરી ગયા હંમેશા આપણે શું છે વધારે ગમે, કેમ આપણા શરીરનું ગુરુત્વ કેન્દ્ર ક્યાં છે? આપણી બોડીના મિડલ પાર્ટમાં. આપણે સૂઈએ છે એટલે એચ છે એ જેમ બને એમ ક્યાં રહે? કેન્દ્રથી અંતર કેવું છે સપાટીથી? નહીવત, ઓછું ઓછું થતું જશે, ઓછું થતું જશે. એટલે તંત્રની સ્થિતિ ઉર્જા કેવી રહી? લઘુત્તમ. હંમેશા છે આપણે સુવામાં છે મજા આવે. તંત્ર હંમેશા એની સ્થિતિ ઉર્જા છે ઓછી રહે એવી સ્થિતિમાં રહેવાની છે એ કોશિશ કરે. તો આપણે જે કાર્ય કરીએ છીએ કાર્યનું સૂત્ર 11th માં મેળવ્યું હતું એટલે અત્યારે આપણે નથી મેળવતા, એના પરથી આપણે વાત કરીએ છીએ કે એની પાસે એક કાર્ય છે, એની પાસે એક ઉર્જા છે અને એ ઉર્જા કેટલી હશે? mgh જેટલી ઉર્જા હશે. આવું જ ઉદાહરણ છે એક બીજું જોયું હતું ચેપ્ટર નંબર 6 ની અંદર. એક દિવાલ છે અને નીચે છે એક ઘર્ષણ રહિત સપાટી છે. આ ઘર્ષણ રહિત સપાટી છે એની પર ઘર્ષણ રહિત એટલે કે લીસો એક એમ દળનો એક બ્લોક છે એ મૂકેલો. સ્પ્રિંગ છે એની સંતુલન સ્થિતિમાં છે, નથી તો ખેંચાયેલી, નથી તો એ વિસ્તરણ પામે, ફેલાયેલી નથી. એટલે આ જોવા જાઓ એટલે સ્પ્રિંગ માટે કોઈ સંકોચ નથી, એટલે કે x બરાબર 0 છે. પણ હવે છે સ્પ્રિંગ ને હું આ બાજુથી છે એ ધક્કો મારું છું, બ્લોક ને ધક્કો મારું છું. જો બ્લોક ને ધક્કો મારશું એટલે બ્લોક છે એ ખસીને એક અલગ સ્થાને છે એ આવી ગયો. અને સ્પ્રિંગ છે એ એક્સ જેટલી સંકોચાયેલી છે બરાબર. હવે હું અહીંયા એક નાનો બ્લોક મૂકું બીજો, હું આ ધક્કો મારી પકડી રાખ્યું તું મેં એને હું છોડું છું, શું થશે? આ બ્લોક છે આ બ્લોક ને ધક્કો મારશે? કાર્ય કર્યું બ્લોકે? ક્યાંથી કર્યું? તમે કાર્ય ક્યારે કરી શકો? જો તમારી પાસે ઉર્જા હોય તો કદાચ આ બ્લોક છે તમે અહીંયા મૂક્યો હોત તો ક્વેશ્ચન માર્ક શું થાય? નાનો બ્લોક છે ઘસત? જવાબ છે ના. મોટા બ્લોક પાસે કોઈ ઉર્જા નથી, અહીંયા હા નાનો બ્લોક છે ખસશે. શું કામ? મોટા બ્લોક પાસે ઉર્જા છે. એ ઉર્જા આવી ક્યાંથી? તમે જે બાહ્ય કાર્ય કર્યું હતું ક્યાંથી? તમારા દ્વારા થયેલું કાર્ય છે એ કઈ દિશામાં છે જોવું જોઈએ. તમે જે સ્પ્રિંગ ને સંકોચન કરો છો તો સ્પ્રિંગ તમને શું કરશે? ધક્કો મારશે. કેમ? પુનઃસ્થાપક બળ એને કહે છે. પુનઃસ્થાપક ફરીથી સ્થાપના જે સ્થિતિમાં હતી એ સ્થિતિમાં સ્પ્રિંગ રહેવાની કોશિશ કરે. તો જે બાહ્ય બળ લાગે છે એ આ બાજુ છે. સ્પ્રિંગ દ્વારા બળ લાગે છે એક એક જમણી બાજુ. અહીંયા પણ ગુરુત્વાકર્ષણ બળ છે એ નીચે છે, બાહ્ય બળ છે
ગુરુત્વાકર્ષણ બળ કરતા વિરુદ્ધ છે. તો અહીંયા આપણે કેટલું કાર્ય કર્યું એ કાર્યનું સૂત્ર છે આપણે મેળવ્યું હતું W is equal to half k x square. આ કાર્ય એ સ્પ્રિંગ પાસે સંગ્રહાયેલું છે જેને આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા છે એ કહેતા. તો આ વાત છે ચેપ્ટર નંબર 6 માં છે એ ભણી. આવી જ વાત છે ચેપ્ટર નંબર 8 ની અંદર છે એ પણ ડિસ્કસ કરી હતી. ચેપ્ટર નંબર 8 માં ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં તે આપણે સ્થિતિમાન છે મેળવ્યું. હવે આપણે સ્થિતિમાનની થોડી છે એ વાત કરીએ અને આપણા ચેપ્ટરને આગળ વધારીએ. પૃથ્વી છે એનું દળ છે એમ કેપિટલ એમ ઈ માસ ઓફ અર્થ. આ છે પૃથ્વીનું કેન્દ્ર. પૃથ્વીનો આસપાસનો વિસ્તાર કે જ્યાં ગુરુત્વાક્ષેત્રની હાજરી છે. પૃથ્વીની ત્રિજ્યા આર ઈ. હું કોઈ પદાર્થ છે કોઈ સોરી કોઈ હા સ્મોલ એમ દળનો કોઈ પદાર્થ થઈ લે અત્યારે સ્મોલ એમ દળનો પદાર્થ છે એને આપણે એક સ્થાનેથી બીજા સ્થાને છે એ લઈને આવો. સપોઝ આર થી પી સુધી છે એ લઈને આવો છો શું થશે? સ્મોલ એમ દળનો પદાર્થ જે છે કામ કરે એનો સ્થાન સદિશ છે એ પણ આપણે લઈ લઈએ. ધારો કે એનો સ્થાન સદિશ છે એ છે આર સદિશ. આખામાં ગુરુત્વાકર્ષણ છે પૃથ્વી. ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર સોરી ગુરુત્વાકર્ષિત ક્ષેત્ર છે. સ્મોલ એમ પદાર્થ પર પૃથ્વી છે કઈ દિશામાં બળ લગાડે છે? કેવું બળ છે ગુરુત્વાકર્ષણ પર? આકર્ષિત બળ. પૃથ્વી છે એને પોતાના તરફ ખેંચશે. ભારે એને ધીમે ધીમે લઈને આવવો હોય તો હું શું કરીશ? ધીમે ધીમે લઈને આવો એનો મીનિંગ કેવો છે? પદાર્થ પાસે પ્રવેગ છે એ ન હોવો જોઈએ. એટલે કે mg જેટલા જ મૂલ્યનું બાહ્ય બળ છે એ લગાવવું જોઈએ. દિશા તો પરસ્પર કેવી હશે? વિરુદ્ધ. હમણાં આપણે વાત કરી કે બાહ્ય બળ તમે લગાડશો પરિણામી બળ કેટલું થઈ જશે? ઝીરો. દિશા વિરુદ્ધ મૂલ્ય સમાન છે એટલા માટે પરિણામી બળ ઝીરો હોય તો પ્રવેગ કેવો હોય? ઝીરો હોય. પ્રવેગ ઝીરો હોય તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો હોય? ઝીરો હોય. કે પ્રવેગ ઝીરો છે એટલે વેગ કેવો કહેવાય? અચળ કહેવાય. વેગ ન બદલાય તો ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? હાફ એમ વી સ્ક્વેર. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો છે? કે કાપાત કેવું થઈ ગયું? અચળ. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેવો મળ્યો? અચળ. સર આવું કરવાનું કારણ શું? કારણ એવું છે કે તમે જે કઈ બાહ્ય બળથી કાર્ય કરો છો સ્પ્રિંગ ની વાત હોય કે આગળ પડે જે એમજીએચ નું સૂત્ર છે એની વાત હોય તમે જે કઈ કાર્ય કરો છો એ બધું જ કાર્ય માત્ર સ્થિતિ ઉર્જા સ્વરૂપે જ સંગ્રહાય. ગતિ ઉર્જામાં વ્યય ન પામે. જસ્ટ એટલા માટે આપણે કોઈ પદાર્થ છે એને ધીમે ધીમે એટલે કે વેગ અચળ રહે એવી રીતે એક સ્થાનેથી બીજા સ્થાને છે એ લઈને આવો. મારે અહીંયા બાહ્ય બળ લગાડવું પડશે એક એક આવાજ લગાડવું પડશે એટલે ધીમે ધીમે આવે. નહીં તો પદાર્થ કેવી અચળ પ્રવેગી ગતિ કરે. એની ઉર્જા છે એ ગતિ ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર પામશે અને ગતિ ઉર્જા સતત છે વધતી જશે એમ નહીં ધીમે ધીમે છે એ લઈને જાઓ. તો જે કઈ ઉર્જા મળી એ ટોટલી ઉર્જા છે એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહાયેલી છે. એ સ્થિતિ ઉર્જાનું પાછું કેવા રૂપાંતર થાય? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. બધી 11th ની વાતો છે જે તમે સરસ રીતે ભણી આવો છો. તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર શું હતું? કુલ ઉર્જા. આવું સૂત્ર છે મેળવ્યું. યાદ રાખે ભલે ગતિ ઉર્જા છે એનો ફેરફાર ઝીરો હોય પણ તો જ્યારે પદાર્થને હું મુક્ત પતન કરાવું છું ત્યારે એની સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. પણ હા એની કુલ ઉર્જા તો કેવી હશે?
અચળ જ છે એ રહી છે આના પરથી આટલી વાતો કરતી આપણે એક સૂત્ર છે એ તારવા મને કાર્ય કેટલું કરવું પડશે એ વાત કરીએ તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ છે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે સેમ એવી જ રીતે વિદ્યુત બળ છે એ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જ છે બળની વાતો કરીએ કાર્યની વાતો કરીએ કાર્યના કેટલા સૂત્ર હતા એક તો તમે શરૂઆત ચેપ્ટર નંબર 6 માં આવું બોલો છો બળ ગુણ્યા સ્થાનાંતર બળ ગુણ્યા સ્થાનાંતર દરેક વખતે તો તમે કહેશો ના જો બળની દિશામાં સ્થાનાંતર હોય તો જો બળની દિશામાં સ્થાનાંતર ન હોય તો તો બળનો સ્થાનાંતરની દિશાનો ઘટક લેવો પડે બરાબર ને ટ્રોલીનો વાત કરો તમે એક લારી છે એને તમે ધક્કો મારો છો તો જે દિશામાં બળ એ દિશામાં સ્થાનાંતર પણ તમે જે બેગ લો છો વ્હીલવાળી બેગ બેગ છે કે કાવી હોય અને અહીંયાથી જે આપણે પકડેલો હોય બળ છે આપણું આ બાજુ લાગે છે બેગ છે આમ ખસે છે બેગ આ બાજુ ને ખસે બરાબર તો આપણે બળના ઘટક પાડીએ છીએ આ ખૂણો થીટા હોય તો એફ કોસ થીટા આ સ્થાનાંતર છે આપણું ડી તો બળનો સ્થાનાંતરની દિશાનો આપણે શું લઈએ છીએ ઘટક લઈએ છીએ તો વ્યાપક સૂત્ર છે કાર્યનો આપણે કઈક આવું મળ્યું અને આના પરથી આપણે લખી દઉં F સદિશ ડોટ D સદિશ આના સિવાયનું કાર્ય કોઈ સૂત્ર આ ક્યારે જો બળ કેવું હોય અચળ હોય તો પણ જો બળ અચળ ન હોય તો તો આપણે કાર્યનું સમીકરણ લખી દઉં કાર્ય બરાબર x1 થી x2 f(x) dx f(x) નો મીનિંગ શું બળ એ x પર આધારિત છે આ ટેક્સ્ટબુક ના ટર્મ છે પાછું માત્ર એક જ પરિમાણમાં હોય તો જો એક પરિમાણમાં ન હોય અને આના જેમ ત્રણ પરિમાણમાં હોય તો તો આપણે કાર્યનું સૂત્ર લખતા હતા સંકલન r1 થી r2 આ યામ છે x1, y1, x2 સોરી z1 x1, y1, z1 x2, y2, z2 યામ છે સદિશ છે ઇન શોર્ટ f સદિશ ડોટ br સદિશ જો બળ છે એ સ્થાનનું વિધેય હોય તો અને અહીંયા છે અહીંયા બળ છે એ અંતર પર આધારિત છે તો આપણે આ ફોર્મ્યુલા નહીં વાપરી શકીએ એક પરિમાણમાં નથી ત્રણ પરિમાણમાં છે નહીં વાપરી શકીએ અહીંયાથી જે શરૂઆત કરી હતી એ ગણતરી કરતા કરતા આપણે જે અંત કર્યો હતો આ વાતનો 11th માં એક સૂત્ર મેળવ્યું હતું સ્થિતિમાનનું માઇનસ જી એમ ઈ અપર આર યાદ હશે તમને અહીંયાથી કદાચ અહીંયા સુધીનો સ્થાન સદિશ છે એ ધારો કે આર સદિશ છે આ એકમ સદિશની દિશા દેખાડે છે સ્થિતિમાનનું આવું એક સમીકરણ છે મેળવ્યું સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી એકમ દળના પદાર્થને એટલે કામ દળ છે એ એક એકમ છે જો હું એમકેએસ માં બોલું મોસ્ટલી આપણે એસઆઈ એકમ બધતી લેતા હોઈએ છીએ એમકેએસ બધતી લેતા હોઈએ અને દળનો એસઆઈ એકમ છે એ કિલોગ્રામ એકમ દળના પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા અહીંયાથી અહીં સુધી લાવીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને ગુરુત્વ સ્થિતિમાન કહેવાય કાર્ય મેળવ્યું સંકલન કરીને બળનું જે સૂત્ર છે જી એમ એમ અને એમ ની કિંમત છે એક અપન આર સ્ક્વેર
dr સદિશ અથવા dr r કેરેટ અને અહીંયા કઈક r કેરેટ મેળવવું હશે અને અહીં આપણે આવું જ મેળવવાના છે તો વધારે ડીપમાં છે એના પર નથી જતો અને તમે સંકલન કરો લિમિટ મૂકો તમને કઈક આવું સમીકરણ છે એમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્ય સોરી જરા કટ કરે અનંત બિંદુથી ક્ષેત્રમાં અનંત બિંદુથી લાવવાનું છે એટલે તો આપણે સ્થિતિમાનનો તફાવત મળશે એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈને જશું કરેક્ટ કરે અનંત બિંદુ જ શું કામ પસંદ કર્યો અનંત બિંદુ છે એ શું કામ પસંદ કર્યો તો એક કારણ છે તમે સ્પ્રિંગની જે વાત કરો છો ત્યારે સ્પ્રિંગને તમે ક્યાંથી x જેટલું સ્થાનાંતર કરો છો એના મધ્યમાન સ્થાનથી કે જ્યાં સ્પ્રિંગ છે એ બળ ન લગાડતી હોય ત્યાંથી તો કોઈ પદાર્થને હું ક્યાંથી એના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં લઈ આવું જ્યાં એ પદાર્થ પર પૃથ્વી બળ ન લગાડતી હોય ત્યાં કોઈ પદાર્થ પર પૃથ્વી બળ ક્યાં ન લગાડે અનંત અંતરે કેમ કેમ કે F is equal to g m e m upon r square બળ ઝીરો ક્યાં હોય જો r છે એ અનંત હોય તો અને આપણે આગળ જોઈ ગયા 11th માં જોઈ ગયા ચેપ્ટર નંબર 1 માં પણ જોઈ ગયા ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ છે એ ગુરુ અંતરીય બળ મોટા અંતરના બળો છે અનંત હોય ને ત્યાં બળ છે ઝીરો એટલા માટે પદાર્થને આપણે અનંત અંતરેથી છે એ લઈને આવીએ છીએ તો એક વખત પાછું જે અત્યારે શું જોયું એ ડિસ્કસ કરીએ એક એકંદરનો પદાર્થ છે એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવીએ તો આપણે સ્થિતિમાનનો તફાવત મળશે અનંત અંતરેથી જો આપણે પૃથ્વીના કોઈ ગુરુત્વાકર્ષિત ક્ષેત્રના બિંદુ સુધી લાવીએ તો જે કાર્ય કરવું પડે છે એ ગુરુત્વાકર્ષિત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડે અને એ કાર્ય છે એક એક આટલું મળે છે એને આપણે સ્થિતિમાન કહીએ છીએ અને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈને આવીએ તો એને આપણે સ્થિતિમાનનો તફાવત કહીએ છીએ ફરક ખાલી એટલો જ પંજો સર એકમ દળનો પદાર્થ ન હોય તો હું 1 કિલો ના બદલે 1.5 કિલો કે 2 કિલો લઈને આવું તો એને સ્થિતિમાન ન તો એને સ્થિતિ ઉર્જા કહેવાય અને એ સ્થિતિ ઉર્જાનું સૂત્ર જે આપણે મેળવ્યું હતું માઇનસ જી એમ ઈ એમ અપોન આર વ્યાપક સમીકરણ કે કહો તો માઇનસ કેપિટલ જી એમ 1 એમ 2 અપોન આર યાદ હશે તો આ છે એથી ગુરુત્વ સ્થિતિ ઉર્જા બરાબર તો અહીંયા આપણે આવી જ વાતો છે એ કરવાના છે નેક્સ્ટ ક્વેશ્ચન છે એક સૌરક્ષી બળ એટલે શું સૌરક્ષી બળ કોને કહેવાય સૌરક્ષી બળ છે કોને કહેવાય તો જો કોઈ પદાર્થને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈને જઈએ તો જે કાર્ય કરીએ છીએ એ માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય માર્ગ પર આધારિત ન હોય તો એવા ક્ષેત્રને સૌરક્ષી ક્ષેત્ર કહેવાય અને એવા બળને સૌરક્ષી બળ જે કહેવાય ગુરુત્વાકર્ષી બળ જે એ સૌરક્ષી બળ 11th ભણ્યા આપણે એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ સૌરક્ષી ક્ષેત્ર છે જેની આપણે જે અત્યારે નોંધ લેશું જોઈએ